દિવસે ગામે કિડનીના પેશન્ટને કોરોના કોરોના કરી ટીએચઓએ આખું ગામ ચડાવી રવાડી. કિડનીના પેશન્ટને વગર રિપોર્ટે પાલનપુર કોવિડ 19માં કરાયો દાખલ. પાલનપુર કોવિડ 19માં લઈ જવાયો હતો તેના રિપોર્ટર રિપોર્ટ આવે નેગેટિવ. હેલ્થ અધિકારીએ આખું ગામ ચડાવ્યું રવાડે. કોરોનાના નામે કિડનીના પેશન્ટને ટીએચઓએ કર્યો ખોટો આક્ષેપ. ગામના રહીશોમાં છવાણી ભારે રોષની લાગણી. તાલુકા સમક્ષ અધિકારીઓ અને તેમની ટીમની બેદરકારીના કારણે આખું ગામ ચડ્યું રવાડે. રિપોર્ટર લક્ષ્મણ ઝાલા દાતા. ગલબાભાઈ ચેનમાં ગામ કુંવારસી. હું મારી પોતાની ઘંટી છે સાહેબ, અને આ લોકોએ અમારા માણસને ઉપાડી જોરી જરબાથી, રોગ કશું નથી, જોર જરબાથી ઉપાડીને ઘસડીને લઈ ગયા. લઈ જઈને એમને કે તમને 100% કોરોના છે, અને આ બહાર કોટા નાખ્યા. અમને કોટા નાખીને તમારી ઘંટી કુંવારસીમાં કોઈ દળાવ આવી શકે એમ નથી કે ભાઈ તમારા શહેરમાં સમાજમાં કોરોના આવી ગયો છે, એટલે આ કારણથી અમે આવી શક્યા એમ નથી. પછી અમારા આ કાકાને પાલનપુર લઈ ગયા. વળતા રિટર્ન ચાલતા ચાલતા આવ્યા. આલીને વાટમાં અમારી સમાજના માણસો એમને થોડું ભાડું આવ્યું કે ભાઈ અમારી સમાજના છો કે ભાઈ તમે તમને કોરોના થયો છે, પણ જો તમને સત્તા મેં ભાડું આવ્યું તમે દોતા સુધી પહોંચી જાઓ. દોતાથી અમારા લોકો મળ્યા. મળ્યા પછી કુંવારસીમાં આવ્યા. આવ્યા એટલે કોઈ અમારા નેલ્લાવાળી અમારા ગામજનોને બધાએ થઈને કે ભાઈ કાકા તમને કોરોના છે, તમને ઘરમાં પહેરવા દઈએ અમે નહીં. પણ સત્તા કાકો કગરી કરે કે ભાઈ મને કોરોના નથી. તો અમને કોરોના હોય તો 24 કલાક માટે એમને 14 દિવસ માટે એમને બહાર મૂકવો પડે. પણ આ કાકાને કોઈ કોરોના ધકેલી જ મેલો સાહેબ હોય, એટલી અમારી ખૂબ ખૂબ વિનંતી. અને અમારે લોકોને નક્કી કરો ને કે અમે ઉપલા લેવલમાં અમે અદાલત પૂરી કરવો તૈયારી છીએ, અમે કરવામાં તૈયારી છીએ. અને વધતા અમને કે તો ચોર બનાવ ચમકાર બનાવી શકો. બરાબર. મારું નામ સેનમાં કચરાભાઈ નાથાભાઈ. બરાબર સાહેબ, હવે આ કાકાનો કોરોના તો હતો જ નહીં. વર્ષોથી એમ કે 5 વર્ષથી દવા ચાલતી હતી. કોરોનાના લીધે અમારા 50 ઘરોના મેલાને બિલકુલ ગામમાં હરવું ફરવું કર્યું. અમે ટંકું લાઈન ટંક ખાય સાહેબ, તો અમારે વસ્તુ લેવા જાવી કે બધે જોવો તો કોટા બંધ. મજૂરી વર્ગના માણસો, મજૂરી કોઈ અમને લઈ ના જાય, અમને કોઈ દૂધ ના આપે, અમને મેલામાંથી હેડવા ના દે. તો 50 ઘરોનું કોરોના આવે તો આ સરકાર સાબિત કરે. એક તો અમે મજૂરી વર્ગના માણસ, અમારે વાડા વાળી દીધા તો પેટમાં ખાવા ટાઈમે તો જોઈએ ને સાહેબ. તો આ સરકારોનો અમને જવાબ આપો. આ જે નિદાન કરવા વાળા આ રિપોર્ટો ખોટા કરીને ગરીબોને હેરાન કરવા માટે આ બધા પ્રયત્નો કરે છે. આટલું મારે કહેવું સાહેબ, હું વધારે કહેવા માંગતો નથી. દોતા દવાખાના સિવિલમાં દવા લેવા ગયો હતો, એટલે એને આ બધું પહોંચે છે કઈ મને દવા પેલો કેસ કાઢી અને એને અલ્ફાઈ ઉડાડીને અશુભની ગાડી સરકારી કોરોના છ એમ કરીને ગાડી સાહેબો હું બધા મારા ઘેર આવી ગયા. 8-10 માણસો બધા આવી ગયા સિવિલોના, દોતા સિવિલના, અને મને ગાડીમાં લઈ જવાની પ્રશ્ન કરી. આ બધા પૂછવા, ભાઈ કોરોના આવ્યું છે, કાકાને કોરોના આવ્યું છે એમ કરીને ગાડીમાં મને પાલનપુર લઈ ગયા. તે પાલનપુર લઈ જઈને મેં તપાસ કરી. 3 દિવસમાં તો દવાખાના દાખલ રહ્યો, પણ કોઈ એનો કોઈ નિકાલ આવ્યો ના. એની એ વાતમાં કશું કોઈ ના થયું. જે દવા બીજી દવાઓ ચાલુ હતી એ મારી 4 વાર 2 દિવસ થઈ, અને હું મારે હેડતો ઘેર આવ્યો. સાહેબ વાટી વાટી પૈસા પાહન હતા નહીં, મારે શું કરવાનું? પૈસા પાહન હતા નહીં, જે હું હેડતો સાહેબ જલોત્રા સુધી આવ્યો ને મારા માણસો રોકતા હતા કે કાકાના કોરોના કાકો સોથી આવું છે એમ કરીને મને બિહારી અને મને લઈને આવ્યા. અને હું હેડતો દોતાથી કુંવારસી ઘેર આવ્યો. સાહેબ અમા આવ્યો, મારા પરિવારમાં મારા શેરીથી રહ્યું, આ માણસોમાં કહેવું, મારે વાહમાં વાહના બધા મારા કાકાને કોરોના આવેલું છે, મારે રહું, આ મારા વાહને તકલીફ, મારા ઘરોને તકલીફ, ગામને તકલીફ, એટલે હું તરાશ કરતો. આજે તો 4 દિવસ તો મને ખાધે છે 8 વાર તો સાહેબ, એટલે આ તરાશ કરતો મારે શું કરું? હું ઘેર આવ્યો છું ત્યાં હું આનો શું રસ્તો કરવો સાહેબ? મને કોરોના હોય તો કાઢે મારું નક્કી કરે સાહેબ, કે મને ખોટી રીતનો હું આ 2-3 વર્ષથી મારી દવા ચાલતી જ હતી પાલનપુરની દવા. હું ખૂબ બીમારી જ છું, રૂપિયા 2-3 લાખ ખર્ચો કરી નાખ્યો છે. હું અનાધારી છું સાહેબ, કોઈ મજૂરી નથી, ધંધો નથી, જમી વેચી ખાધી છે. હું મજૂરી કરીને જીવું છું અને મારા ઉપર આવી આવી ફોત નાખી છે. આ ગોમ મારા ઉપર સરી ગયું છે. વાહ ગોમ, બધા ઠાકડા બાબા બીજા કોઈ જવાબ નથી. ગોમની પૂરી તકલીફ થઈ ગઈ છે, મારે શું કરવું? મારો મણાભાઈ. તમારું નામ શું કાકા? મણાભાઈ હોમાભાઈ.
મનાભાઈ આના બધે ગોમે ગોમ સાહેબ વાળો વાયલેસ થઈ ગયો, અમારા કોઈ માણસ મરી ગયું, જવું આવું બધી પૂરી તકલીફ થઈ ગઈ.